દિવાળીનો તહેવાર છે તો ફરસાણ સૌના ઘરે બનતું જ હશે। તો આજે તમારી જોડે એક નવી જ રેસીપી લઈને આવી છું, શીંગ ભજીયા। તો તમે થંબનેઈલ જોઈને જ ઓળખી ગયા હશો કે આ શીંગ ભજીયા જ છે। તો શીંગ ભજીયા બનાવવા માટે મેં અહીંયા અડધો બાઉલ ચણાનો લોટ લઈ લીધો છે અને શીંગ લઈ લીધી છે એક બાઉલ। આપણે આ રીતે જ માપ રાખવાનું છે। હવે આપણે એક મોટા બાઉલમાં ચણાનો લોટ એડ કરી દઈએ। આપણે એમાં થોડી હળદર, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું, મીઠું અને આપણે લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈએ। હવે ઉપરથી થોડો આપણે ગરમ મસાલો એડ કરી દઈએ। આ મિશ્રણ એડ થઈ ગયું છે। હવે આપણે અંદર થોડું થોડું પાણી એડ કરીને થોડું ઘટ, એકદમ ભજીયા જેવું પણ નહીં અને એકદમ પુડલા બનાવીએ એવું પણ નહીં, એવું આપણે આ રીતનું બેટર કરી લેવાનું છે। હવે એક સિક્રેટ આપણે અંદર ઉમેરીએ છીએ કે આપણે મહિના સુધી સ્ટોર કરી શકીએ એવી, તો એ મેં સિક્રેટ ઉમેર્યું છે કોર્નફ્લોર। કોર્નફ્લોર ઉમેરવાથી એકદમ ક્રિસ્પી કરારા અને મહિના સુધી તમે ખાઈ શકશો એવી રીતે શીંગ ભજીયા બનશે। તો હવે આપણે અંદર શીંગ એડ કરીને મિક્સ કરી લઈએ। બહાર તો બહુ મોંઘી મળતી હોય છે અને તમે ઘરે આસાનીથી અને સસ્તા અને બહુ ખર્ચા પણ નહીં થાય એ રીતે બનાવી શકો છો। તો મેં આ મિશ્રણ તૈયાર કરી લીધું છે। હવે મેં તેલ ગરમ મૂકી દીધું છે। હવે તેલમાં આપણે શીંગ થોડો પાણીવાળો હાથ કરીને થોડી થોડી આ રીતે પાડી લઈએ, બને ત્યાં સુધી આ રીતે આપણે દાણા ચોળી ચોળીને પાડવા, જેથી કરીને છૂટા છૂટા પડે। હવે એને એકદમ લોટું હાઈ ફ્લેમે આપણે ફ્રાય કરવાનું છે, આ રીતે થોડું થોડું દબાવવાનું જેથી કરીને દાણા જે ચોટી ગયા હોય છૂટા પડી જાય। હવે એનો આપણે ઉપરથી મસાલો કરવા માટે થોડો સંચળ, થોડી હિંગ, થોડું ગરમ મસાલો અને થોડું કાશ્મીરી લાલ મરચું મિક્સ કરી લઈએ। આ એકદમ ચટપટો ને ટેસ્ટી સ્વાદ આવે છે આનો। તો હવે આપણા શીંગ ભજીયા એક ડીશમાં સર્વ કરી લઈએ, એની અંદર પછી આપણે આ મસાલો ઉપરથી એડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણા શીંગ ભજીયા ઘરે બનીને તૈયાર છે। તો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા બીજા પણ વિડીયો જોજો, મને ખૂબ ગમશે। થેન્ક યુ ફોર વોચિંગ।